अलग अलग वेबसाइट। वस्ती वधारा पर नियंत्रण माटे कायदो लावानी मांगणी करवामां आवी छे। भाजपना सांसदे आ मांगणी करी छे। मनसुख वसावाए आ मांगणी करी, तेमणे कह्युं छे कि जो आज रीते वस्ती वधती रहेशे तो देशमां अराजकता फैलाशे। वस्ती वधारा पर ब्रेक लागवो जरूरी छे, जो ब्रेक नहीं लागे तो अराजकता फैलाशे। वस्ती वधवाना कारणे अनेक समस्याओ उभी थई रही छे। धर्म आध्यात्मिक रीते पण वस्ती वधाराथी जोखम उभुं थई रह्युं छे। भाजप इच्छे छे कि वस्ती नियंत्रणमां रहे। वस्ती नियंत्रण माटे कायदो बनवो जोईए। दरेक ज्ञाति माटे एक समान कायदो रहे। भूखमरो अने बेरोजगारी खूब वधशे जो वधारे वस्ती वधती ज गई तो। लोकसभामां आज मामले सरकारने मनसुख वसावाए रजूआत पण करी छे अने वस्ती पर अंकुश आवे ए प्रकारनो समान कायदो बनावानी मांगणी पण करी छे। वधती रहेशे એને પર કોઈ પણ પ્રકારનો બ્રેક નહીં રાખવામાં આવે તો આવનારા દિવસોમાં તમામ ક્ષેત્રે અરાજકતા ફેલાશે। આ વસ્તી નિયંત્રણનો કાયદો ના બને, વસ્તી નિયંત્રણને રોકવામાં નહીં આવે તો આ દેશની અંદર અનેક પ્રકારની અરાજકતા ફેલાશે। ભૂખમરોથી માંડીને બેરોજગારીને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થશે। પોરબંદરમાં પીએસઆઈ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। તેમની સાથે 5 પોલીસકર્મી કુલ સસ્પેન્ડ થયા છે। પોલીસ સ્ટેશનમાં યુવકના મોત મામલે આ કાર્યવાહી થઈ છે। જિલ્લા પોલીસ વડાએ આકરા પગલાં લીધા છે। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત કુલ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે। પોલીસ સ્ટેશનમાં યુવકના મોત મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા તરફથી આ પગલાં લેવામાં આવ્યા। સહયોગ કંપનીએ ગેસ છોડતા વિદ્યાર્થીઓ બેહોશ। વાત છે કલોલ જીઆઈડીસીમાં ગેસ છોડવાનો આ મામલાની। કંપનીની સામે આવેલ ગુરુકુળની વિદ્યાર્થી બેહોશ થઈ ગયા। સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીની બેહોશ થઈ ગઈ અને ઘણા સમયથી સ્થાનિકોની આંગે ફરિયાદ પણ હતી। સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ હોબાળો પણ કર્યો। ફરિયાદ મળવાથી સ્થાનિક ધારાસભ્ય સહિત સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું। મધ ઉછેર કરનારા માટે ખુશખબર। બનાસ ડેરીએ મધની ખરીદીનો ભાવ વધાર્યો છે। મધના ભાવમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો કર્યો છે। મધનો ભાવ 150થી વધીને 170 રૂપિયા થયો છે। બનાસ ડેરી દૂધની સાથે સાથે વિસ્તારમાં મધ ઉછેરને પણ પ્રોત્સાહન મળે અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મધનો પણ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં મધ ખરીદી કરવામાં આવે છે। તો મધના ભાવમાં પ્રતિ કિલો 20 રૂપિયા વધારવામાં આવ્યા છે। મધ ઉછેરને પ્રોત્સાહન મળે તે માટે આ પગલાં લેવામાં આવ્યા।